गुजरात कांग्रेस प्रदेश पूर्व प्रमुख अर्जुन भाई मोढवाड़िया राज्य सरकार पर आकरा प्रहारों कर्या हता। जेमा अर्जुन भाई छेल्ला बे दायकामां 31 जेटला भर्ती कौभांड थया होवाना खुला आक्षेपो कर्या हता अने तेना परिणामे राज्यमां 1 करोड़थी वधारे युवाओना भविष्य साथे चेड़ा थया होवानुं जणाव्युं हतुं। भारतीय जनता पार्टीनुं हेडक्वार्टर कमलम गुजरातना युवानोने नोकरी मेळववा माटेनी जे भर्ती प्रक्रियाओ छे એ પ્રક્રિયાઓની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એ ભરતી કૌભાંડનું હબ બની ચૂક્યું છે અને એને કારણે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે અને મળતિયા અને જે નાણાં વેરી શકતા હોય એવા ઉમેદવારોની પસંદગી થઈ રહી છે। છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર 31 જેટલા, ફરીથી બોલું છું, 31 જેટલા ભરતી કૌભાંડો થયા છે, એમાં 21 જેટલી ભરતીઓ છે એના પેપરો લીક થયા છે અને એને કારણે 1 કરોડ અને 10 લાખ જેટલા યુવાનો છે આ ભરતી કૌભાંડનો ભોગ બન્યા છે અને એમને નિરાશા સાંપડી છે। છેલ્લા 5 જ વર્ષની અંદર ગુજરાતની અંદર 10 જેટલા ભરતી કૌભાંડો થયા છે અને આ ભરતી કૌભાંડો અટકવાનું નામ લેતા નથી। આ તો જે જાહેર પરીક્ષાઓ લેવાય છે એ ભરતી કૌભાંડની વાત થાય છે, પણ ગુજરાતની અંદર જેટલી યુનિવર્સિટીઓ છે એમાં ભાજપના ભગવા ખેસધારી જે કુલપતિઓ આવે છે, સિન્ડિકેટ સભ્યો આવે છે અને પદાધિકારીઓ આવે છે એ પણ ભરતી કૌભાંડો કરે છે। એ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત કે બીજી એમએસ અને સરદાર પટેલ યુનિવર્સિટી હોય કે બીજી કોઈ પણ યુનિવર્સિટી હોય, એની અંદર મળતિયાઓને કેવી રીતે ગોઠવવા એની રોજબરોજની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના આ ભગવા ખેસધારી જે આગેવાનો છે, જે યુવાનોનું શોષણ કરે છે એ કરી રહ્યા છે। ત્યારે મારી માંગ છે કે આ 20 વર્ષની અંદર જેટલી પણ પરીક્ષાઓ થઈ, 21 જેટલી ભરતીની ભરતી કૌભાંડો થયા, 31 જેટલા પેપર લીક થયા અને એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ લીક થયો છે એની હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ યોજવી જોઈએ એવી મારી માગણી છે।